સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી. ગાંધીનગર ઇન્દ્રોડા ગામે જમીન આપના ખેડૂતોએ સરકાર સામે મોરચો મળ્યો હતો. ગાંધીનગર આસપાસના સાત ગામના લોકોના પ્રશ્નોનું નિરાકરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ પણ નિકાલ નહીં આવતા આજરોજ સવારે ખેડૂતો દ્વારા ગાંધીનગર ઇન્દ્રોડા ગામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત ગામોમાં અપૂરતી સુવિધા ઉપલબ્ધ થઈ નથી તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. નિરાકરણ ન આવતા સાત ગામના આગેવાનો સાથે મળી અને આ આયોજન કરવામાં આવ્યું છે. સરકારની સામે બાયો ચડાવવામાં આવી છે, જેમાં પલાજ, બાસણ, બોરીજ, ઇન્દ્રોડા, ધોળાકુવા, આદિબાળા તેમજ ફતેપુરા ગામનો સમાવેશ થાય છે. સાથે સાત ગામની જમીન સંપાદન કરીને શેર વસાવ્યું હતું. ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી તેમની પડતર માંગણીઓ સંદર્ભે ગાંધીનગરના વિવિધ અધિકારીઓને રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા આજરોજ ખેડૂતો દ્વારા ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે પ્રતિક ઉપવાસનું આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. આમ સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા ધરણા અને પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું, જેમાં સાત જેટલા ગામડાના ખેડૂતો જોડાયા છે, જેમાં ઇન્દ્રોડા, બોરીજ, આદિવાળા, ધોળાકુવા, ફતેપુર સેક્ટર 15, પાળજ, બોસણા અને ગાંધીનગરના ખેડૂતો જોડાયા, જેમાં પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરવામાં આવ્યા છે. Thank you.